અમરેલીના ભાયાવદર ગામે ગ્રામ પંચાયત કામ વિરુદ્ધ ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ અને ડીડીઓ કચેરીમાં ફરિયાદ દાખલ કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જાતના પગલા લેવાયા નથી અને સતત નબળી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યા હોવાનો આક્ષેપ પંચાયતના સભ્યો દ્વારા કરાઈ રહ્યો છે. વડિયા તાલુકાના ભાવદર ગામે 14માં નાણાં પંચમાંથી ગ્રામ પંચાયત દ્વારા થઈ રહેલા બ્લોક રોડ કામના ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ પંચાયતના સભ્યો દ્વારા કરાયો છે અને લેખિતમાં ટીડીઓ તેમજ ટીડીઓ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી રજૂઆતો થઈ છતાં કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. ભાવદર ગામે વિકાસના કામો થઈ રહ્યા છે, પ્રજાને સુવિધા અમુક સમય બાદ દુવિધારૂપ ભોગવવી પડે છે. હાલ ભાવદર ગામમાં ભૂગર્ભ ગટર બની ચૂકી છે અને શોભાના ગાંઠિયા સમાન અને લોકોના આંગણા પાસે કાચી ગટરોમાંથી દુર્ગંધવાળું પાણી નીકળે છે અને બીમારીનો સામનો કરવો પડે છે. અને સ્નાનાઘાટ બન્યો છે તેમાં નથી પાણીની વ્યવસ્થા, તેમજ સ્નાનાઘાટ માત્ર ગંદકીના ગંજથી લથપથ છે. પરેશ પરમાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વડિયા.